गुजरात खेडूत समाजनी ऑफिस ने लई विवाद सामे आव्यो छे। पुरुषोत्तम फार्म्स कॉटन एंड जीनिंग कॉटन मंडळी मां कैम्पस चालती हती। गुजरात खेडूत समाजनी ऑफिस छेल्ला घणा समयथी आ जग्याने लईने विवाद चाली रह्यो हतो। सूरत मनपाए आ मकानने जोखमी गणावी तेने उतारी पाड़वा 3 नोटिसो पण आपी हती। बीजी तरफ घर्षण न थाय तेने माटे चुस्त पोलीस बंदोबस्त पण करायो हतो। गुजरात खेडूत समाजनी ऑफिस 51 વર્ષનો ભારા પેટે દી પુરુષોત્તમ જીમ કમ્પાઉન્ડ પાસેથી અમે ભારા પેટે રાખેલ છે 2017 માં જનરલ સભામાં અને કરાર થકી અમે આ ભારે રાખેલી છે। કરારના જે કંઈક નિયમો છે એ સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે। તેમ છતાં ફાર્મર છે એમ તેમ પ્રકારે જનરલ સભામાં એક તરફી અત્યારે સહકારી સંસ્થામાં જેટલાઓ બધા જે વહીવટકર્તાઓ છે દરેક સંસ્થાઓમાં એ મેન્ડેટ પ્રથાથી આવેલા બધા સભ્યો છે। અમારે સિવિલ મેટર ચાલુ છે, જ્યાં સુધી સિવિલ કોર્ટનો કોઈ હુકમ નહીં ત્યાં સુધી અમે ખાલી કરીશું નહીં, અને સિવિલ કોર્ટ જે કંઈ હુકમ કરશે એને અમે માન્ય રાખીશું। અંકુરભાઈ કાંધીભાઈ પટેલ, હું પુરુષોત્તમ ફાર્મર્સમાં ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું। એ ખેડૂત સમાજને જે બિલ્ડિંગમાં ભાડાની મિલકતમાં જે રહે છે એ મિલકત SMC દ્વારા અમને વારંવાર નોટિસો આપવામાં આવી છે, અને જર્જરિત 83 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગ ખાલી ન કરતા હોવાથી આજે અમારે પોલીસ બંદોબસ્ત લઈને એ ઓફિસ ખાલી કરવી પડે એવી ફરજ પડી છે। એ ભાડાનો કરાર એ લોકોએ જે કરેલો હતો તે પણ ગેરકાયદેસર રીતના કરેલો હતો, અને તેની પણ આગળ એ ચાલ્યું છે કાર્યવાહી। સિવિલ દાવા એ કોઈ એવા કોઈ એવા મજબૂત દાવાઓ ત્યાં છે નહીં, એ ખાલી કેવિયતની સામે એમને ત્યાં આગળ રજૂઆત કોર્ટમાં કરી છે। આજે ખેડૂત સમાજને રૂમ નંબર 3 અને 4 દી પુરુષોત્તમ ફાર્મર્સ હેઠળ ભારે આપવામાં આવેલી હતી, અને 83 વર્ષ જૂનું મકાન હોય SMCએ અમને 7/6/23 તારીખ નોટિસ પાઠવી હતી। મકાનને તથા મિલકતને જાનમાલને નુકસાનને થાય એ હેતુથી SMCએ અમને નોટિસ આપી હતી, અને એમના આ નોટિસના અનુસંધાનમાં સંસ્થાએ પણ એમને વારંવાર નોટિસ આપીને આ મકાન ખાલી કરવા જણાવેલ છે। એટલે જાનમાલ અને મિલકતને નુકસાન ન થાય એ હેતુથી આ મિલકત આજે ખાલી કરવામાં આવી છે। પોલીસની અમે બંદોબસ્તની માગણી કરી હતી અને પોલીસ બંદોબસ્ત હેઠળ આજે આ જગ્યા ખાલી કરાવી છે।